નમસ્કાર દર્શક મિત્રો જેસી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વાત કરીએ તો વડોદરા શહેરની શહેરના હરણી વિસ્તારમાં મોટનાથ રેસિડેન્સીમાં રહેતા વણકર પરિવારની બે જોડવા બહેનો અચાનક ગાયબ થતા પરિવાર ચિંતાતુર જોવા મળ્યો છે આજથી પચાસ દિવસ પૂર્વે બંને જોડવા બહેનો જેમાંથી એક બહેન એમ યુનિવર્સિટીમાં જેને બીજી બહેન એસએનડીટી કોલેજ ખાતે અભ્યાસ કરી રહી હતી અને ઘરેથી કોલેજ જવાનું કંઈ બંને બહેનો સાંજ સુધી પરત નહીં ફરતા પરિવારના સભ્યોના જીવ તાળવે ચોંટ્યા હતા અને ભારે શોધખોળ બાદ સારિકા અને ઘરે પરત નહીં ફરતા હરણી પોલીસ મથક પહોંચ્યો હતો જ્યાં પોલીસે બંને પોલીસ મથકની હદમાં બની હોય પરિવારને પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા જણાવ્યું હતું જેમાં પોલીસે ગુમ થયાની અરજી લીધા બાદ તમામ પાસા ઉપર તપાસ આરંભી હતી જેમાં પોલીસે એમએસ યુનિવર્સિટીના સીસીટીવી ફૂટેજ પણ ચેક કર્યા હતા જોકે સીસીટીવી ફૂટેજમાં કોલેજમાંથી બહાર નીકળ્યા બાદ ક્યાં જાય છે તેનો કોઈ સઘન નહીં મળતા પોલીસે પિતાના આક્ષેપો મુજબ કિશન સોલંકી નામના યુવકની પણ પોલીસ સ્ટેશનમાં પૂછપરછ આરામથી કરી હતી જેમાં પણ પોલીસને કોઈ આધારભૂત કડી મળી ન હતી તો મારી બે દીકરીઓ ચોવીસ વર્ષની છે ત્રેવીસ વર્ષની મારી બંને દીકરીઓ છે એનું નામ શીતલ છે ને એકનું નામ સારિકા છે બંને છોકરીઓ મોટી છોકરી સારિકા એમએસ યુનિવર્સિટીમાં એમએના અભ્યાસમાં છે જ્યારે નાની દીકરી એ ટીવાય બી એમાં અભ્યાસ કરે છે એ એસનડીટી કોલેજમાં જે મનીષા ચોકરી પાસે આવેલી છે પરંતુ સત્તર સત્તર બે સત્તર બે બે હજાર ત્રેવીસના દિવસે તેઓ સવારે મારા ઘરેથી દસ વાગે કોલેજ જવા નીકળે છે અને સાંજે ચાર વાગે પરત ન આવતા અમે તેની શોધ મેં ફોન દ્વારા શોધ કરેલી તો એમના સ્વિચ ઓફ આવતા હતા જેથી મેં મારા નાના દીકરાને નોકરી પર હતો ત્યાં જાણ કરી કે ભાઈ સારિકા શીતલના બંનેના મોબાઈલ સ્વિચ ઓફ આવે છે પરંતુ તે મારા છોકરાએ પણ ટ્રાય કરી તો તે તેના પણ સ્વિચ ઓફ આવવાથી તે પરત મારા ઘેર તાત્કાલિક આવ્યો અને ત્યાં અમે સિનિયર સિટીમાં છોકરાએ તપાસ કરી તો ત્યાં કોઈ ન મળી તે પરત આવ્યા ત્યાર પછી અમે હની પોલીસ સ્ટેશને છ વાગે ગયા અને ત્યાં જાણ કરી તો એ લોકોએ અમને એમ કીધું કે છોકરીઓ ક્યાંથી ગુમ થઈ છે તો અમે કીધું કે એમએસ યુનિવર્સિટી પાસેથી ગુમ થઈ છે તો તમારે સયાજી પોલીસ સ્ટેશન લાગશે ત્યાં અમે પણ પછી ત્યાંથી ત્યાં અમે સાત વાગે જેવું ગયા હવે ગયા પછી અમે ત્યાં પીએસઆઈ જાડેજા સાહેબ હતા અને રાઇટર રાઇટર એક રાઇટર હતા તેમણે અમે